आपने तो छिए बिंदास। ફિલ્મના લોકેશનની અમે લોકોએ વાત કરી કે જે લુક મેં મારા હીરોઝને આપેલો હતો કે મેં બતાવ્યો કે દે આર ફ્રોમ ધ રિચ ફેમિલી કે આપણું ગુજરાત છે આપણા ગુજરાતી લોકો છે તો એક ગુજરાતી પણ મારે બતાવવું હતું કે ગુજરાતી લોકો આમ બિઝનેસ કરતા હોય એટલે ઓલમોસ્ટ સરસ હેલ્ધી ફેમિલીમાંથી આવતા હોય તો મેં ત્રણેય કેરેક્ટરને મેં એવી રીતે ડિઝાઇન કર્યા કે ત્રણેયને એક હેલ્ધી ફેમિલી બતાવી કે અમને લોકોને ત્રણ સરસ બંગલોઝ મળે જેમાં તમને કહી શકીએ કે લીલેશ ચૌધરી કે જેનું ધોળકા રોડ પર એક સરસ સ્કીમ છે તો એની આખી સ્કીમ અમને લોકોએ અમને યુઝ કરાવી એમનું સેમ્પલ હાઉસ અમે લોકોએ લીધું બંગલો બતાવ્યો એ સિવાય અભિશ્રી ગ્રુપ એમના અમે લોકોએ બે બંગલા અમે યુઝ કર્યા જ્યારે કોલેજની વાત હોય એટલે આજકાલના સ્ટુડન્ટ્સ એવું ઈચ્છતા હોય છે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું એજ્યુકેશન આપણને મળે અને એના માટે અમે સરસ મજાનું જે સંકુલ આખું બતાવ્યું છે SGVPનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન અને શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીને જ્યારે અમે વાત કરી કે આમ તો એ લોકો કોઈને ફિલ્મ માટે આવી કોઈ જગ્યા આજ સુધી આપી હોય એવું કોઈ બનાવ નથી પણ અમે જ્યારે વાત કરી કે અમે સેવાકીય કાર્ય લઈને આવ્યા છે અને જે સાધુ સંતો જે કાર્ય કરે છે કે લોકોને ઉપદેશ આપવાનું કાર્ય અને આ લેવલની જ અમારી એક ફિલ્મ છે કે જેનાથી અમે એક સારો મેસેજ સોસાયટીને આપવા માગીએ છીએ અને યુથ દ્વારા યુથ માટે એક મેસેજ અમે લઈને આવ્યા છે અને જ્યારે અમને થોડીક વાત સાંભળી અમારું ખાસ એક સરસ મજાનું મા ગીત છે એ અમને સાંભળ્યું પ્રેયર સાંભળ્યું તો એમને પણ થયું કે ના તો આ કોલેજીયનોને આપણે અહીંયા શૂટિંગ માટે સમાવવા જોઈએ અને ખૂબ જ સારા સહયોગ સાથે અમને એમણે આવકાર્યા છે અને આ આપણો અમારો પહેલો પ્રયાસ હતો એ જગ્યાએ શૂટિંગ કરવાનો એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છે શ્રી SGVPના ધ બેસ્ટ યુ નો વ્યૂ ફાઇન્ડર ઓફ લોકેશન ધ ફાધર ઓફ ધીસ પ્રોડક્શન હાઉસ લાઈક નરેશ સર જે અમારા મૂવીના પ્રોડ્યુસર છે એન્ડ નિશાંત સરના ફાધર પણ છે હી વોઝ અ ફાધર ઓફ ધ યુનિટ એઝ વેલ એન્ડ વેરી ક્રિએટિવલી તમે અમારા મૂવીમાં એક NGO જોઈ શકશો અને એ NGO અમને નિશાંત સરના વિઝ્યુઅલાઇઝેશનના પ્રમાણે એમને 35 to 40 યર્સ જૂનું દેખાડવું હતું તો સોલા ભાગવત વિદ્યાપીઠ એક જગ્યા છે એના બાજુમાં એક નાનકડી સ્કૂલ છે સંસ્કૃત સ્કૂલ છે તો ગોડ નોઝ કે નરેશ સરની ક્રિએટિવિટી અને એમના માઇન્ડ ગ્લાન્સ કેવી રીતના ઓપન થયા કે એ એવી જગ્યા શોધીને લઈ આવ્યા અને ધ ફર્સ્ટ ટાઈમ વી વેન્ટ ઓન ધ લોકેશન આઈ વોઝ લાઈક હા તો લાગે છે યાર 35-40 વર્ષ જૂનું નો ડાઉટ એ કેટલા પણ વર્ષ જૂનું હોય તમે જ્યારે એને મૂવીમાં જોશો ને તમને ફીલ થશે હા 35-40 વર્ષ જૂનું હશે જ હશે બીજા સારા લોકેશનમાં અમારી પાસે નલ સફારી રિસોર્ટ છે જે અમારા ક્લાયન્ટ હતા એટલે મને રિસોર્ટ આખો મારા મગજમાં હતો પણ તો બી ફિલ્મના શૂટિંગના એક વીક પહેલાં અમે ત્યાં રેકી કરી આવ્યા ત્યાં કેટલા સીન અમે લોકો સારા સારા કમ્પોઝ કરી શકીએ છીએ એ અમે જોયું અને અમે લોકોએ 2 દિવસ નલ સફારી રિસોર્ટમાં શૂટ કર્યું અને એ રિસોર્ટ પણ તમને એક નવો જોવા મળશે કે આવું શૂટિંગ રિસોર્ટનું તમે બીજા પિક્ચરમાં સેમ રિસોર્ટ જોશો એ અલગ હશે અને અમારા વ્યૂ ઓફ એંગલથી જોશો તો એ તમને આખું નવું જોવા મળશે આ મૂવીમાં એવા એવા લોકેશન્સ યુઝ કર્યા છે કે જે આપણા ગુજરાતમાં છે બટ વી આર અનઅવેર ઓફ અને એ એક એક જગ્યાને શોધવું દેટ ઇઝ લાઇક આઈ એમ સે હેડ્સ ઓફ ટુ ધ એન્ટાયર પ્રોડક્શન ટીમ કે જ્યારે એ લોકો રેકી પર નીકળ્યા લોકેશન રેકી પર દેન ધી હેવ સિલેક્ટેડ સચ અ ગુડ લોકેશન્સ કે જ્યાં હું જોઈને પોતે થઈ ગયો કે યાર ગુજરાતમાં આવા લોકેશન્સ પણ છે ફોર એક્ઝામ્પલ સાપુતારા ઓબ્વિયસલી ઘણા લોકોને ખબર છે સાપુતારા છે ઘણા લોકો જતા હોય છે પણ સાપુતારામાં બી અમુક અમુક લોકેશન્સ એવા છે કે વી આર ટોટલી અનઅવેર ઓફ એન્ડ યસ અમે જ્યારે સાપુતારા ગયા ત્યારે વી હેવ નોટ ઓનલી યુઝ લોકેશન્સ અવર ડિરેક્ટર હેઝ ઓલ્સો યુઝ અ પર્ટિક્યુલરલી ફોક ડાન્સ જે એક સાપુતારાનો ફેમસ ફોક ડાન્સ છે વિચ વી હેવ યુઝ ઇન ધ ફિલ્મ વિચ યુ વિલ સી જેમને એમને આદિવાસી ડાન્સ કહે છે એ લોકો એન્ડ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઓલ્સો વી ઓલ્સો પરફોર્મડ વિથ ધેમ એન્ડ ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ દેન દેર ઇઝ અ સ્મોલ વિલેજ અબાઉટ લાઈક લિટલ બિટ ફાર અવે ફ્રોમ રાજપીપલા જે આજકાલ તમને ગૂગલ મેપમાં જોશો તો બી તમને નહીં મળે કદાચ એ વિલેજ
ખાલી 50 ઝૂંપડાનું એ વિલેજ છે એન્ડ ઇટ ઇઝ ઇટ હેઝ સચ અ ગુડ વોટ યુ કેન સી અ લોકેશન આઈ વોઝ ફિલિંગ લાઈક આઈ એમ ઇન સ્વિઝરલેન્ડ બટ એ લોકેશન્સનું જ્યારે અમે લોકોએ જોયું ત્યારે વી વર સ્ટીલ લાઈક ઇન શોક કે યાર આપણા ગુજરાતમાં જ્યારે આટલા બધા સારા સારા લોકેશન્સ છે વાય ટુ ગો આઉટ એ સિવાય એ ગીતનો બીજો અંતરો હતો અગેન કે આ અંતરો આપણે ક્યાં શૂટ કરીશું તો મારા ફાધરે મને સજેસ્ટ કર્યું કે ગો ફોર ધ કાંકરિયા નગીનાવાડી મેં તો પપ્પા કાંકરિયા તો ઘણા બધા ફિલ્મમાં શૂટ થયા છે તો હવે યાર એ કઈ રીતે કરીશું પણ કાંકરિયામાં એવી જગ્યા હતી કે જ્યાં સુધી કોઈ ફિલ્મમાં શૂટ નહોતી થઈ એ મને ગમી ગઈ એમનું સજેશન હતું કે આપણે જે મ્યુઝિકલ ફાઉન્ટેન છે એ શૂટ કરીએ મેં કીધું વાવ અને અમે લોકો ત્યાં ગયા ત્યાં અમે લોકોએ શૂટ કર્યું ઓલમોસ્ટ અમે લોકોએ બપોરે 3 વાગ્યાથી શૂટિંગની તૈયારી શરૂ કરી અને રાત્રે 11 વાગ્યા સુધી અમે લોકોએ કોન્સ્ટન્ટ ત્યાં શૂટ કર્યું ત્યાંની ટીમે અમને એટલો સપોર્ટ કર્યો કે અમે જે દિવસે શૂટ કરવા ગયા તે દિવસે કોઈ શો હતા જ નહીં ફાઉન્ટેનના પણ એ લોકો અમારા માટે રોકાઈને ઊભા હતા અને સ્પેશિયલી એ લોકોએ અમારા માટે વોટર ફાઉન્ટેન્સ ચાલુ કર્યા અને અમે લોકોએ ગીતની એક નાનકડો અંતરો અમે લોકોએ ત્યાં શૂટ કર્યો